મારા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં દાખલો સાતમો કરીશું. પેજ નંબર 32 જોવાનું. પોઈન્ટ પછી એક અંક હોય તો દશાંશ ને બે હોય તો શતાંશ. પોઈન્ટ પછી એક અંક તો શું થશે? દસમો ભાગ દશાંશ ને પોઈન્ટ પછી બે અંક એટલે સોમો ભાગ, જેને કહેવાય શતાંશ અથવા સોમો ભાગ. 0.4 પોઈન્ટ પછી એક જ અંક છે, 4 દશાંશ. 1.6 પોઈન્ટ આગળની સંખ્યા પૂર્ણાંક કહેવાય, 1.6 દશાંશ. 0.25 એટલે એમાંય લખાય 25 શતાંશ. 0.09 નવ શતાંશ, કેમકે પોઈન્ટ પછી બે અંક છે. 0.8 આઠ દશાંશ. 14.9 14 પૂર્ણાંક, 9 દશાંશ. 6.75 છ પૂર્ણાંક, 75 શતાંશ. પોઈન્ટ પછી એક અંક હોય તો દશાંશ, બે હોય તો શતાંશ. 3 પૂર્ણાંક, 7 શતાંશ, કેમ કે પોઈન્ટ પછી બે અંક છે. આઠમો પ્રશ્ન છે, અંકમાં લખવું. 5 પૂર્ણાંક, 7 દશાંશ. આપણે અંકમાં લખવાનું છે તો 5 પૂર્ણાંક, 7 દશાંશ. પોઈન્ટ પછી એક જ અંક. બીજું છે 13 પૂર્ણાંક, 9 દશાંશ. દશાંશ છે, પોઈન્ટ પછી એક જ અંક. 13 પૂર્ણાંક એટલે 13, પછી પૂર્ણાંક છે એટલે પછી કાંઈ દશાંશ. 18 પૂર્ણાંક, 12 શતાંશ. 18 પૂર્ણાંક છે એટલે પછી પોઈન્ટ, શતાંશ છે એટલે પછી 12. જોઈ લેવાનું, પોઈન્ટ પછી બે અંક થઈ ગયા. હા, 15 પૂર્ણાંક, 2 શતાંશ. 15 પૂર્ણાંક પછી પોઈન્ટ, પોઈન્ટ પછી મારે બે અંક જોઈશ, પણ અહીંયા તો બે જ છે તો હું અહીંયા લખીશ 2 શતાંશ, 13 શતાંશ. 7 પૂર્ણાંક, 77 શતાંશ. પૂર્ણાંક પછી પોઈન્ટ પછી શતાંશ, દશાંશવાળી સંખ્યા 7 શતાંશ. 7 લેખા, પણ મારે પોઈન્ટ પછી બે અંક જોઈશે એટલે અહીંયા આગળ શૂન્ય મૂકી દઉં, પછી પોઈન્ટ 0.07. 64 શતાંશ તો 0.64. શતાંશ હોય તો પોઈન્ટ પહેલાં બે અંક, દશાંશ હોય તો 1. 1 પૂર્ણાંક, 6 દશાંશ તો 1 પૂર્ણાંક, પોઈન્ટ કરીને સીધો 6. ખાસ યાદ રાખવાનું, હવે નીચેની સંખ્યાઓને દશાંશ પૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો. 5/10 0.5, 10 છે એટલે એક જ. ચલો બીજી સંખ્યા છે 14/100, પૂર્ણાંક કાંઈ નથી એટલે 0.14. અહીંયા પૂર્ણાંક કાંઈ નથી તો પૂર્ણાંકમાં 0. 8 જ છે, જો હું અહીંયા 8 લખું તો 80 થઈ જાય એટલે અહીંયા 8 અને આગળ પોઈન્ટ. 93/100 તો કે 0.93. 2 પૂર્ણાંક છે, 2 આખા છે તો 2.7 દશાંશ છે તો 0.7, કેમ કે પોઈન્ટ પછી 2 આંક જોઈશે. અહીંયા 0 લગાડી દો તોય ચાલે. 4 પૂર્ણાંક, 28 શતાંશ તો 4.28. 312/10 તો 31 પૂર્ણાંક, 2 દશાંશ. 24 પૂર્ણાંક, 3 દશાંશ તો 24 આખા 24.3. 3 નીચેની સંખ્યાઓને શુદ્ધ પૂર્ણાંકના સ્વરૂપમાં લખો. હવે આપણે આવી રીતે લખવાની છે. શુદ્ધ પૂર્ણાંક એટલે શું ભાઈ? તો કે અંશ નાનો અને છેદ મોટો, બરાબર ને? નાના હોય કાંઈ એમ દબાય. તો પેલું છે 3/10, બીજું છે 46/100, ત્રીજું છે
આઠના છેદમાં સો, ચોથું છે સાડત્રીસના છેદમાં સો, એના પછી એકના છેદમાં સો, બાણુંના છેદમાં સો, ચાલીસના છેદમાં સો, અને બેના છેદમાં પોઈન્ટ પછી બે આંક છે એટલે સો. એક અંક હોય તો દસ. નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો. તો આપણે આવી રીતે લખશું, ત્રણ પૂર્ણાંક છે તો ત્રણ બરાબર વચ્ચે લીધી, પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં દસ, અને કેટલા છે સાત, ત્રણ પૂર્ણાંક સાત દશાંશ. વિડીયો જોતાં જોતાં બીજી વાર જોવો તો મારી સાથે બોલજો હો બેટા. જોજો, પાંચ આખા છે, પાંચ પૂર્ણાંક બરાબર વચ્ચે લીધી, પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે, તો છેદમાં સો, અને અંશમાં કેટલા છે ત્રણ, ઝીરો ન લખો તો ચાલે, પાછળ હોય તો લખવા પડે ઝીરો. નવ પૂર્ણાંક સુડતાલીસ સતાવીસ, નવ બરાબર વચ્ચેથી લીધી સુડતાલીસ, પોઈન્ટ પછી કેટલા અંક છે એક બે, તો છેદમાં સો. સાડત્રીસ પૂર્ણાંક છ દશાંશ, સાડત્રીસ બરાબર વચ્ચે લીધી છ, હવે નીચે જોવાનું, પોઈન્ટ પછી કેટલો અંક છે એક, તો નીચે દસ, બે હોય તો સો. પચીસ પૂર્ણાંક બે સતાંશ, તો પચીસ બરાબર વચ્ચે લીધી, બે લખી લ્યો, પોઈન્ટ પછી કેટલા આંક છે એક અને બે, તો તમે નીચે લખો સો. પચીસ પૂર્ણાંક બે સતાંશ, આઠ પોઈન્ટ પચાસ, આઠ બરાબર વચ્ચે લીધી, પચાસ એ લખી લ્યો, જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક અને બે, અને નીચે સો. આઠ પૂર્ણાંક પચાસ સતાંશ, છ પૂર્ણાંક અઢાર સતાંશ, અઢાર અને છેદમાં સો. ઓગણત્રીસ પૂર્ણાંક ઓગણત્રીસ, પોઈન્ટ પછી બે આંક, તો આપણે નીચે લખીશું. દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો. જો ત્રણ છે તો ત્રણ આખા ત્રણ પોઈન્ટ, ચારના છેદમાં દસ તો સીધું ચાર, ત્રણ પોઈન્ટ ચાર, આ થઈ ગયું દશાંશ સ્વરૂપ. અહીંયા તમે જુઓ, પાંચ વત્તા સાતના છેદમાં સો, તો પાંચ લખી લ્યો, સાત લખી લ્યો, પણ પોઈન્ટ પછી છેદમાં સો તો બે અંક, એટલે આગળ ઝીરો લખો. ત્રીજું છે ઓગણાએંસી પૂર્ણાંક ત્યાસી સતાંશ, ઓગણાએંસી આખા લખી લ્યો, પોઈન્ટ ત્યાસી. ચાર પૂર્ણાંક જોઈ લ્યો, નિચ્છેદમાં સો છે તો અહીંયા બે અંક છે, તો કે આ ચાર પોઈન્ટ પંદર. એક છે છેદમાં દસ છે તો એક જ અંક ચાલશે, તો એક પોઈન્ટ એક, એક આખું ને એક દસમાંનો એક ભાગ. અહીંયા પંદર પૂર્ણાંક પોઈન્ટ આઠના છેદમાં દસ એટલે પંદર પોઈન્ટ આઠ. ચડતા ક્રમમાં ગોઠવું, છ પોઈન્ટ ચોવીસ, દસ પોઈન્ટ પાંચ, નવ પોઈન્ટ અગિયાર, સાત પોઈન્ટ વીસ. તમને ન સમજાય તો મનમાં પોઈન્ટ કાઢી નાખી સંખ્યા ગોઠવો તોય ચાલે. અને આપણે આવી રીતે ગોઠવાય, પહેલાં નાના આવેલા ક્યાં છે છ, ચડતો ક્રમ તો પહેલાં કેવી સંખ્યા આવે, તો કે પહેલાં નાની સંખ્યા, દાદરા ચડવાના છે ભાઈ, ઉતરવાના નથી, દાદરા ચડી તો પહેલાં પહેલું પગથિયું આવે. છ પોઈન્ટ ચોવીસ, મોટું અલ્પવિરામ કરું છું, નહીં તો તમે પોઈન્ટના અલ્પવિરામ બે એક ગણશો. યસ, છ પછી સાત આવે તો સાત પોઈન્ટ વીસ, આપણે પાછળ પૂછડું એ લઈ જ લેવાનું. સાત પછી આઠ નથી તો નવ આવે, નવ પોઈન્ટ અગિયાર, અલ્પવિરામ છે હો બાર દોસ્તો, અને લાસ્ટ વૈદ્યુ છેલ્લું પગથિયું દસ પોઈન્ટ ઝીરો પાંચ. પોઈન્ટને રમાડતા નહીં હોય ને, તો પોઈન્ટ આપણને રમાડી દેશે.
જુદી જુદી છે. 15.24, 13.29, 12.34, 16.11. સૌથી નાની કઈ છે? 12.34. પછી 12, પછી 13, પછી 15, 14 વાળી નથી, અને પછી 16. તો આપણે જવાબ લખી લઈ, 12.34 અલ્પવિરામ, 13.29 અલ્પવિરામ, 15.24, 16.11. હવે જોજો તમે બધાય ધંધે લાગશો, કાં તો કે પૂર્ણાંક સંખ્યા તો બધામાં પાંચ પાંચ છે, બકરી ડબે ને પૂછડી બાય. પણ આપણે એવું નહીં કરી, આપણે પાછળનો કંઈ જોશું. 3 મોટા, 30 મોટા, 23 મોટા કે 32. 5.3, 5.30, 5.23 કે 5.32. યસ, પહેલો નંબર કેનો? આનો જ છે, જી પહેલા છે. પછી 5.23, પછી 30 કે 32, તો કે 30, અને છેલ્લે આવે 32. એમને એમ ન આવડે તો એક ટ્રીક કોઈને કહેવાનું નહીં, પોઈન્ટ એમને મૂકવાના. 503 ગણો, 523, 530, 532, પછી પોઈન્ટ મૂકી દેવાના. એવું કરાય, પણ ખોટું ન કરાય. હવે હવે તમે કહેશો, ટીચર આમાં આવું જ છે, પૂર્ણાંક સંખ્યા બધામાં સરખી છે. તો આપણે પોઈન્ટવાળી સંખ્યા જોઈ લઈએ. 11.43, 11.34, 11.30, 11.40. તો ક્યાં નાના છે? પોઈન્ટવાળી સંખ્યા જોઈ લઈએ. આ તો બધાય સેમ છે, તો યસ, 11.30 નાના. અને પહેલો નંબર આપ્યો કે બે હાલ તારો, પહેલો નંબર હાઈટ નીચી છે. તો બીજો નંબર આપણે કોને આપશું? 34, 40 કે 43? યસ, 34. પછી 40ને ત્રીજો ને 43ને ચોથો. તો પહેલાં આવશે 11.30 અલ્પવિરામ, 11.34 અલ્પવિરામ, 11.40 અલ્પવિરામ, 11.43. ચાલો હવે ચોથી સંખ્યા, આમાંય પૂર્ણાંક સંખ્યા એક છે. આપણે પોઈન્ટવાળી સંખ્યા જોશું. 18, 8, 80 કે 81? મોટા ક્યાં? તો કે નાના તો આ જ છે ટીચર, 3.08, એક નંબર. હવે 18, 80 કે 81? તો બીજો નંબર 3.18, ત્રીજો નંબર 3.80, અને લાસ્ટ વન છે 3.81. હવે બહુ દાદરા પડ્યા, તમે એમ કીધું ટીચર થાકી ગયા, હવે ઉતરવું છે. તો દાદરા ઉતરવાના, એમાં કેવા એકડા? ઊંધા એકડા. આપણે કેમ ઊંધા છીએ? અવાજ કરવાનું કે ત્યારે ન કરી, જોકે કોઈ એવું કહેતું જ નથી. શાંત રહેવાનું હોય તો આપણે અવાજ તો કરી જ, નાની નાની મસ્તી. આપણા જેવા ઊંધા અથવા તો દાદરા ઉતરવાના, દેહ ધનાધન તોફાને કરવાના. તો દાદરા ઉતરી છીએ આપણે. 8.31, 12.21, 10.52, 11.44. પહેલાં મોટી સંખ્યાને પહેલો નંબર આપશું. તો 12.21ને બેહાઈ દીધા. હાલો તમે વડીલ છો, આગળ આવી જાઓ. પછી 11.44, 11.44 નાના વડીલને બેહાઈડા. હાલો એથી, તો કે 10.52, થોડાક વધારે નાનાને બેહાડ્યા. નાનકડા છોકરાને કીધું છેલ્લે બે જા. 8.31, આમાંય પૂર્ણાંક સંખ્યા નાના મોટી છો. 19.81, 17.93, 18.81, 16.61. સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા છે એને એક નંબર આપી દઈએ, 19. યસ, બીજી કઈ છે? 18. 18 પછી 17, પછી 16. તો થઈ ગયો જવાબ તૈયાર. 19.81 અલ્પવિરામ, 18.81, 17.93 રકમ બરાબર જોવી, 16.61.
ચલો હવે તો કે આમાં તો ટીચર પૂર્ણાંક સંખ્યા જ નથી તો આપણે એમને કરી લેવાનું 0.13 0.31 0.32 0.23 કાંઈ ન સમજાય તો મનમાંથી પોઈન્ટ કાઢીને સંખ્યા જોઈ લ્યો 32 મોટા તો એને પહેલો નંબર વડીલ પગે લાગી લે ચલો 31 ઇથી નાના 23 ઇથી નાના ના તો હાવ નાના તો પહેલાં કઈ સંખ્યા લખું 0.32 0.31 0.23 0.13 હવે બધી પૂર્ણાંકમાં 5 5 5 સરખા છે તો આપણે સતાંશના અંક જોઈ લઈશું 29 19 91 કે 92 મોટા ક્યાં તમે કહેશો ટીચર પૂછવાનું જ ન હોય ને 92 મોટા તો આને પહેલો નંબર 91 ને બીજો 5.91 ત્રીજો 29 ને કે 19 ને તો કે 29 ને અને ચોથો 19 ને તો પહેલી સંખ્યા લખું 5.92 5.91 ઇંગ્લિશમાં જ અંક લખવાના છો 5.29 અને 5.19 ચલો હવેની સંખ્યા છે પૂર્ણાંક સરખા જ છે 4 4 4 4 4 આપણે સતાંશના અંક ઉપરથી 32 મોટા 22 12 કે 2 તો કે 32 1 આને નંબર આપ્યા 2 આને 3 આને 4 તો કે 4.32 અલ્પવિરામ 4.22 અલ્પવિરામ 4.12 અલ્પવિરામ અને 4.2 તમારા આ બધું એકદમ મસ્તીના અક્ષરે તમારા જેવા સ્વાધ્યાય પોથીમાં અંગ્રેજી અંકમાં જ લખવાનું છે. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.